गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? तो आज आप धोरण चार गणित में चैप्टर नंबर आठ विषय अभ्यास करवाना छे। चैप्टर नंबर आठ नो नाम छे गाड़ू अने पैड़ा। तो गाड़ू अने पैड़ा अभ्यास करता पहला आप थोड़ी व्याख्याओं विषय अभ्यास कर लीए, बराबर? तो तमारे आ चैप्टर में भणवानो आवशे त्रिज्या कोने कहेवाय, व्यास कोने कहेवाय, केन्द्र कोने कहेवाय, तो एनो आपणे अभ्यास करी लईए। तो चलो जो अहीं त्रिज्या, तो त्रिज्यानी तमारे व्याख्या आपी छे कि जे रेखाखंडनुं एक अंत्यबिंदु वर्तुळनुं केन्द्र होय। तो आपणे पहेला समझीए वर्तुळनुं केन्द्र। तो वर्तुळनुं केन्द्र कोने कहेवाय? तो कोई निश्चित बिंदुथी समान अंतरे आवेलुं होय एने शुं कहेवाय? वर्तुळનું કેન્દ્ર કહેવાય। તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ ત્રિજ્યાની। જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વર્તુળનું કેન્દ્ર જોઈએ। તો આ શું કહેવાય છે? અહીંયા મેં જે દર્શાવ્યું ઓ, આ શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર। તો એક રેખાખંડનું અંત્યબિંદુ વર્તુળનું શું હોય? કેન્દ્ર હોય, અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય, કે બીજું અંત્યબિંદુ ક્યાં છે? વર્તુળ પર છે, તેને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય। તો ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે, તે જે આપણે આકૃતિ દ્વારા સમજ્યા। હવે બીજી વ્યાખ્યા જોઈએ વ્યાસ। તો વ્યાસની વ્યાખ્યા શું આપી છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહેવાય। તો જો અહીંયા વર્તુળનું કેન્દ્ર, તો આ શું છે? ઓ છે, એ વર્તુળનું કેન્દ્ર કહેવાય। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય, એટલે કે એ અને બી ક્યાં છે? બંને વર્તુળ પર છે, તો તેવા રેખાખંડને શું કહેવાય? વર્તુળનો વ્યાસ। અને દરેકને ખ્યાલ આવી ગયો વર્તુળનો કેન્દ્ર એટલે કે જે વચ્ચે હોય એ શું કહેવાશે? વર્તુળનું કેન્દ્ર। તો હવે દરેક વિદ્યાર્થી આ બંને વ્યાખ્યા યાદ રાખવાની છે અને નોટબુકમાં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક ચોપડીમાં પેજ નંબર 81 ખોલશે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો જુઓ, તમને અહીંયા આ પેજ ઉપર કેટલાક ચિત્રો આપ્યા છે। હવે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે દરેકમાં જુઓ બધાના આકાર બતાવ્યા છે, બરાબર? જુઓ અહીંયા આનું પૈડું, તો જેસીબીનું પૈડું આપ્યું છે, પછી અહીંયા બળદગાડાનું પૈડું છે, એવી રીતે દરેકમાં અલગ અલગ ચિત્રો આપ્યા છે। હવે તમને અહીંયા શું કીધું છે? અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી। એટલે અહીંયા પૈડાની વાત કરી છે કે જુઓ આ પૈડું કેવડું મોટું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી વસ્તુઓ બધી આપી છે, તો જે ગોળાકાર દેખાતી હોય, બરાબર? તો તમે તમારી આજુબાજુ આવી કેટલી વસ્તુઓ જોઈ હશે કે જેનો આકાર કેવો હોય? ગોળ હોય, બરાબર? તો એ ગોળ વસ્તુઓ તમે જે તમારી આજુબાજુ જોતા હોય એને તમારે એક નોટબુકમાં યાદી બનાવવાની છે। તો આપણે કહી શકીએ કઈ કઈ વસ્તુ તમે જોઈ શકો છો? તો રોટલી, પછી બિસ્કીટ, તરબૂચ, નારંગી, ટાયર, દડો, ચાંદલો, બંગડી, આ બધી વસ્તુઓ કેવી કહેવાય? ગોળ કહેવાય। તો એ બધી વસ્તુઓ તમારે નોટબુકમાં લખવાની છે કે જે તમે આજુબાજુ જોતા હોય, તમને આવડતી હોય, બરાબર? હવે જોઈએ, જો અહીંયા તમને શું કીધું છે? તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે, તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુની યાદી બનાવો, તો એ તમારે યાદી નોટબુકમાં લખવાની છે। આગળનું જોઈએ, ગોળ બંગડી। હવે તમે બંગડી તો દરેકે જોઈ જશે, તો અહીંયા જુઓ તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? તો જુઓ અહીંયા તમારે એક બોક્સ આપ્યું છે કાચની બંગડીઓ, તો શું કીધું છે? હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે। તો જુઓ અહીંયા તમને ત્રણ અલગ અલગ માપની બંગડી આપી છે, તો અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે? તો આમાંથી તમારે અનુમાન કરવાનું છે કે તમારા માપની કઈ બંગડી છે, બરાબર? તો જુઓ અહીંયા તમને કીધું છે, એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો, શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકશે? તો નહીં પહેરી શકાય, કેમ? કારણ કે તમે તમારા માપની બંગડી બનાવી છે, એટલે તમારું માપ મમ્મીને થશે નહીં। તો અહીંયા જવાબ શું આવશે? ના। આગળનું જોઈએ, બંગડીનો ઉપયોગ આકૃતિ, વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે। તમે શું કરો, બંગડીથી વર્તુળ પણ દોરી શકો છો। તમારી આજુબાજુ એવી બીજી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો?
તો એવી બીજી કઈ કઈ વસ્તુઓ છો કે જેનાથી તમે વર્તુળ દોરી શકો? તો ગોળ વસ્તુઓ હોય એનાથી આપણે દોરી શકીએ. તો કઈ કઈ વસ્તુ આવશે? સિક્કો, પછી પરિકર, બટન, ગ્લાસ, વાટકી, પછી બોટલનું ઢાંકણું. આ બધી વસ્તુઓથી આપણે શું દોરી શકીએ? વર્તુળ દોરી શકીએ. હવે જુઓ, આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. તો તમારે શું કરવાનું? આમાંથી કોઈ પણ વસ્તુ લેવાની અને શું કરવાનું? નોટ મૂકવા, વર્તુળ દોરવાનું. દરેકને ખ્યાલ આવી ગયો? બંગડીથી પણ તમે દોરી શકો, બોટલના ઢાંકણાથી પણ દોરી શકો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમને બંગડીથી વર્તુળ દોરીને બતાવો. તમે ગમે તે વસ્તુનો ઉપયોગ કરીને વર્તુળ દોરી શકો છો. મેં અહીંયા બંગડીનો ઉપયોગ કર્યો છે, બરાબર? તો જુઓ, અહીંયા દોરાઈ ગયું વર્તુળ. તો આ રીતે તમે બીજી ઘણી વસ્તુઓ લઈ શકો, બરાબર, કે જે ગોળ દોરી શકાય. હવે આગળનું જોઈએ, કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? તો તમારે જોવાનું. તો જુઓ, અહીંયાથી કઈ વસ્તુ લીધી તમે? તો બટન. બટનથી તમે વર્તુળ દોરશો તો કેવું દોરાશે? સૌથી નાનું. કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો ડીશ. ડીશથી તમે વર્તુળ દોરો તો કેવું આવશે? સૌથી મોટું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, વર્તુળ સાથેની કેટલીક રમતો આપી છે કે બાળકો જુઓ કેટલીક રમતો રમી રહ્યા છે. તો જુઓ, અહીંયા એક વર્તુળ દેખાય છે તમને, અહીંયા વર્તુળ કર્યું છે અને એમાં બાળકો રમતો રમી રહ્યા છે. બીજી રમત જુઓ, રમત નંબર બે. આ એક હતી રમત નંબર બે. હવે આમાં જુઓ તમારે શું કર્યું છે? તો એક વર્તુળ દોર્યું છે, એ વર્તુળની આજુબાજુ બે વ્યક્તિ ઊભા છે, બરાબર. હવે આ રમત કઈ કહેવાશે? તો રૂમાલ દાવ, બરાબર, રૂમાલ પકડદાવ. તો આમાં આ રમત કઈ રીતે રમાય? તો એમાં બંને બાજુ ટીમ પાડવાની, એ અને બી, બરાબર. બે પ્રકારની ટીમ હોય, આ ટીમમાં સરખા વિદ્યાર્થીઓ હોય, બરાબર. બંને ટીમમાંથી એક એક વિદ્યાર્થી આવશે અને પછી વચ્ચે રૂમાલ નાખેલો હોય એ રૂમાલ પકડવાનો, બરાબર. અને જે ટીમવાળો વ્યક્તિ રૂમાલ લઈ જાય એ જીત્યો કહેવાય, બરાબર. તો જુઓ, મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. તો તમે મેદાનમાં લાકડી વડે પણ વર્તુળ દોરી શકો. તો દરેક વિદ્યાર્થીએ મેદાનમાં વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો, તો જેથી તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આપણે સમજીએ કે લાકડી વડે વર્તુળ કઈ રીતે દોરાશે. તો શું કરવાનું? તમારે અહીંયા વચ્ચે કોઈ પણ સ્થાન લઈ લેવાનું, ત્યાં વચ્ચે અહીંયા ઊભું રહેવાનું, બરાબર, લાકડી લઈને. પછી અહીંયા ઊભું રહીને તમારે શરૂઆત કરવાની, લાકડી વડે આમ દોરવાની. તો તમારે શું દોરાઈ જશે? વર્તુળ દોરાઈ જશે. તો આ રીતે તમારે ટ્રાય કરવા. આગળ જોઈએ, ચીપુ અને નયના શું કહે છે? કે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના કે સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નયના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. આ બંને શું કરે છે? મેદાન પર વર્તુળ બનાવે છે. આગળનું જોઈએ, આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે? તમારે ચર્ચા કરવાની છે. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો, પ્રયત્ન કરો. તો તમે ચોક વડે દોરી શકો વર્તુળ? તો હા, દોરી શકાય, એ પણ તમારે પ્રયત્ન કરવાનો. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. હવે તમારે શું કરવાનું? નોટબુકમાં પેન્સિલ વડે વર્તુળ દોરવાનું. જો અહીંયા ચિત્રમાં તમને આપ્યું છે, બરાબર, બધાએ અલગ અલગ પ્રકારના વર્તુળ બનાવ્યા છે. તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે? બધાના અલગ અલગ વર્તુળ તમને દેખાય છે, તમારે જોવાનું કે કોનું સૌથી સારું વર્તુળ છે. હવે એક બીજી રીત આપી છે કે દોરડાની મદદથી વર્તુળ બનાવો. શું કરવાનું? અહીંયા જુઓ, અર્ચનાએ ખીલ્લી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. આ બંને શું કર્યું? તેનાથી ખીલ્લી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. આગળ જોઈએ, તેણે પાતળી દોરી લીધી, બંને છેડે ખીલ્લીઓ બાંધી. પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. એ તમારે ચિત્રમાં જોવાનું છે. તો શું કરવાનું? આમાં પહેલાં તમારે બે ખીલ્લી લેવાની અને એક દોરી લેવાની. હવે તમારે જેટલું મોટું વર્તુળ બનાવવું હોય એટલી દોરી આપણે લઈશું, બરાબર. તો તમારે વર્તુળ નાનું બનાવવું હોય તો એ રીતે તમારે દોરી બાંધવાની અને મોટું બનાવવું હોય તો એ રીતે વર્તુળમાં
दोरी बनावानी बराबर। तो हमने शू कर बे खिल्ली ने दोरी बांधी दीधी अने पछी शू कर तो जुओ पछी तेना मित्रनी मदद थी तेने वर्तुळ बनाव्यू। एटले एक खिल्ली वर्तुळना केन्द्र उपर राखी बराबर अने बीजी खिल्ली वडे अने एक जन वर्तुळना केन्द्र उपर एक खिल्ली पकड़ी रह्यो अने बीजो जे व्यक्ति हतो एने शू कर्यु खिल्ली वडे पछी गोळ गोळ एम फर्यो एटले शू थई गयु खिल्ली अने दोरा वडे एक वर्तुळ पण तैयार थई जाय। तो आ पण तमारे चर्चा करवानी मैदान में जईने बे खिल्ली लेवानी एक दोरी लेवानी अने प्रयत्न करवानो बराबर। तो तमने ख्याल आई जशे के वर्तुळ केवी रीते बनशे बराबर। आगळ जोईए नाना जूथ में प्रवृत्ति करो। दरेक जूथ जुदी जुदी लंबाईनुं दोरडुं लेशे। तमारे जूथ में प्रवृत्ति करवानी छे दरेके अलग अलग लंबाईना दोरडा बनावाना। विद्यार्थी मित्रों अहींया जो जुदा जूथे बनावेल वर्तुळ जुओ कया जूथे सौथी नानुं वर्तुळ बनाव्यू तो ए तमारे तमारे जाते प्रवृत्ति करवानी छे बराबर। एनो जवाब लखवानो शुं लांबा दोरडा वडे मोटुं वर्तुळ बने। તમે દોરડું મોટું રાખો તો વર્તુળ કેવું બનશે મોટું બનશે બરાબર। કેમ કે દોરડું મોટું હોય તો એની ત્રિજ્યા પણ કેવી બનશે વધારે બનશે બરાબર। એટલે તમારે મોટું વર્તુળ બનશે। સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે તો એ તમારે તમે જ્યારે પ્રવૃત્તિ કરો ત્યારે માપવાનું બરાબર। આગળ જોઈએ હવે તમારા મિત્રો શું દોરેલું છે તે જુઓ અને માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો। આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો તો જુઓ તમને અહીંયા શું કીધું છે જે દોરડાનો ઉપયોગ કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ। તમે જે દોરડું લીધું હોય એની લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી હોવી જોઈએ। હવે અહીંયા જુઓ તમને એક વર્તુળ આપ્યું છે એ વર્તુળમાં શું કીધું છે કયા વર્તુળની આમાં ત્રિજ્યા આપી છે તો પહેલાં તમારે શું કરવાનું આપણે ત્રિજ્યા માપતા શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું માપવાનું છે ત્રિજ્યા। તો તમારે શું કરવાનું પહેલાં તો જોવાનું સ્કેલ લેવાની બરાબર કે જેમાં આંકડા તમે કમ્પ્લીટ જોઈ શકતા હોય। હવે તમને ત્રિજ્યા દર્શાવેલી એટલે શું હોય વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી તમને અડધી લીટી દોરેલી હોય તો તમારે શું કરવાનું વર્તુળના કેન્દ્ર ઉપર સ્કેલ મૂકવાની। તો જુઓ આપણે અહીંયા હું તમને શીખવાડું તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિજ્યા માપતા શીખીએ તો શું કરવાનું તમારી જોડે પહેલાં સ્કેલ હોવી જોઈએ તો સ્કેલ લેવાની અને તમારે વર્તુળના કેન્દ્રથી માપવાની શરૂઆત કરવાની। તો જુઓ અહીંયા વર્તુળનું કેન્દ્ર અહીંયા છે તો ત્યાં આપણે સ્કેલનો ઝીરો અંક મૂકીશું તો અહીંયા જુઓ મેં મૂક્યો ઝીરો અંક બરાબર। હવે ઝીરોથી શરૂ કરવાનું અને પછી બીજું અંત્યબિંદુ જ્યાં સુધી તમારે લંબાયેલું હોય એ એનું શું કહેવાય માપ કહેવાય એટલે કે એની ત્રિજ્યા કહેવાય। તો આપણે અહીંયા જોઈએ કે આની કેટલી ત્રિજ્યા થાય છે તો જો અમે ઝીરોથી શરૂ કરી અહીંયા તો કેટલા અંક સુધી આવે છે અહીંયા બે અંક સુધી બરાબર। તો આની ત્રિજ્યા કેટલી થશે બે સેમી। તો આ રીતે આપણે વર્તુળની ત્રિજ્યા માપીશું। જ્યારે તમને વ્યાસ કીધો હોય તો વ્યાસ શું હોય ત્રિજ્યા કરતાં વ્યાસ આખો હોય બરાબર એ આપણે નેક્સ્ટ જોઈશું। હવે આપણે બીજી બંગડીની ત્રિજ્યા સુધી તો જુઓ તમને એ શું કીધું છે માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો। તો તમારે શું કરવાનું છે અહીંયા ખાલી વર્તુળનું કેન્દ્ર જ આપ્યું છે અને ત્રિજ્યા તમારે જાતે દોરવાની છે તો અહીંયા મેં ત્રિજ્યા દોરી છે હવે એનો આપણે લંબાઈ શોધીએ। તો આપણે ઝીરોથી શરૂ કરીશું ઝીરો કાપાથી શરૂઆત કરીને અહીંયા કેટલા સુધી આવે છે તો જુઓ એક પછી ઉપર 0.5 કાપા છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર। તો એનું માપ કેટલું થશે આની ત્રિજ્યા 1.5 સેમી થશે। કેટલી થશે આ વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી। માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો। હવે અહીંયા તમારે શું કીધું છે જુઓ બે ત્રિજ્યાઓના માપ શોધવાના છે એક તમારે ગ્રીન કલરનું છે અને બીજું બ્લુ કલરનું આપ્યું છે આ બંનેની ત્રિજ્યા શોધવાની છે તો સૌથી પહેલાં શું કરવાનું વર્તુળના કેન્દ્રથી એક તમારે લીટી દોરવાની। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં શું કરી દેવાનું તમારે
अंदर त्रिज्या दर्शाई देवानी। तो जो वर्तुळना केन्द्रथी मैं दर्शाई दीधो, हवे आपणे एनुं माप लईशुं। तो जो पहला लीला वर्तुळनी त्रिज्या जोईए, तो जो अहींया जीरो कापाथी कितला सुधी छे, तो केटलुं माप आव्युं अहींया सुधी, એટલે કેટલું છે, એક છે, બરાબર કેટલું થશે, એક સેમી। તો લીલા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે, એક સેમી। હવે આપણે વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા શોધીએ, તો જીરોથી શરૂ કરીને જુઓ તો અહીંયા તમને દેખાશે એક પછી ઉપર પોઈન્ટ પાંચ કાપા છે, બરાબર, તેની કેટલી થશે, એક પોઈન્ટ પાંચ સેમી। ચલો સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો, તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે, તો અહીંયા તમારે શું કીધું છે, સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપવાની છે, તો તમે માપી શકો, બરાબર। હવે શું કીધું છે કે સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે, હવે બંને પૈડાની ત્રિજ્યા સરખી આવશે, ના તો ના, બરાબર નહીં આવે, કેમ, તો જુઓ સાયકલનું પૈડું કેવું હોય, બળદગાડાના પૈડા કરતાં નાનું હોય, તો એની ત્રિજ્યા અલગ આવે અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ આવે, બરાબર। તો જુઓ અહીંયા શું કીધું છે, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે સાયકલમાં બંને પૈડા કેવા હોય, સરખા જ હોય, બરાબર, તો સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી આવશે। તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે, તો દરેકે જોયું જ હશે, તો હા તમે જોયેલ હોય એમાંથી સૌથી મોટું પૈડું કયું છે, હવે આ બંનેમાંથી તમે જોયું હોય એમાંથી સૌથી મોટું પૈડું કોનું આવશે, ટ્રેક્ટર કે રોડ રોલર, તો રોડ રોલર। શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી હોય, ના હોય, કેમ ના હોય, તો તમે જુઓ ટ્રેક્ટરમાં શું હોય, આગળના બે પૈડા કેવા હોય, નાના હોય, અને પાછળના બે પૈડા મોટા હોય, તો બંને પૈડાની ત્રિજ્યા અલગ અલગ આવશે, નાનું પૈડું હોય તો એની ત્રિજ્યા નાની આવે, મોટું હોય તો મોટી આવશે। એવી જ રીતે રોડ રોલરની વાત કરીએ, તો રોડ રોલરમાં શું હોય, આગળના પૈડા કરતાં પાછળના પૈડા મોટા હોય, રોડ રોલરમાં પણ એવું જ હોય, પાછળના પૈડા કેવા હોય, મોટા હોય, એટલે એમાં પણ બંનેની ત્રિજ્યા અલગ અલગ આવશે, એટલે કે ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી આવશે નહીં। તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો અને આપણે ત્રિજ્યા શોધતા પણ શીખી ગયા। તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં તમારી ત્રિજ્યા અને વ્યાસની ગણતરી કરવાની આવશે।